harmonía, ¿verdad? Pero es pura vida, todo eso. Lo que habla de armonía, ¿verdad? De algo por sentir. Después de la expresión, ¿vas a ver que no va a haber 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 ¿Qué haré, chavos? Totalmente, chavos, vamos a poner.
આજે વસ્તુ છે એનો ઉપયોગ ક્યાં છે ઓકે સમય જણાવવાનો વસ્તુ શું છે વેર બરાબર પછી છે વાય વાય એટલે કે કેમ અથવા શું કહો તો વાય નો ઉપયોગ અત્યાર સુધી તમને ખબર છે તમે ભણી ગયા ત્યારે કે એનો ઉપયોગ હંમેશા કારણ હોય છે જાણવા માટે તો વાય શું ઉપયોગમાં આવે છે કારણ માટે એનો કહેવાય કારણ ના
એટલે કે આ ડ્રેસ કોનો છે? તો કે ધેટ ડ્રેસ ઇઝ માઇન, બરાબર છે? એટલે કે એ ડ્રેસ મારો છે, અથવા ધેટ ડ્રેસ ઇઝ પ્રિયા, એટલે કે એ ડ્રેસ પ્રિયાનો છે. તો અહીંયા માઇન લખું તો એ મારી માલિકે દર્શાવે, અને પ્રિયા લખું તો કોઈ માલિકે દર્શાવશે? પ્રિયા. એટલે ફરી વખત જોઈ લઈએ કે ભૂજનો ઉપયોગ શું થાય. તો કે કોઈ પણ વસ્તુ ઉપર કોઈ પણ વ્યક્તિની માલિકી દર્શાવવા માટે. પણ જવાબ એમાં જવાબ હંમેશા શેનો આવે છે? તો કે પોઝેસિવ પ્રોનાઉન. પોઝેસિવ પ્રોનાઉન નું ગુજરાતી શું થાય? સંબંધક સર્વનામ. અને સંબંધક સર્વનામ નું કોષ્ટક તમારે જોવાનું છે. બુક માં લેખ હોય તો બુક માં, નહીતર જે તમે જૂનો વિડીયો બહુ જોયો, બીજો ત્રીજો વિડીયો છે એની અંદર પોઝેસિવ પ્રોનાઉન આખે આખું કોષ્ટક લેખ છે, જોઈ લેજો. બરાબર. પછી છે હું. હું એટલે કોણ? હવે અહીંયા જવાબમાં હંમેશા ઓબ્જેક્ટ પ્રોનાઉન હશે. ઓબ્જેક્ટ પ્રોનાઉન એટલે શું? પ્રોનાઉન એટલે સર્વનામ. ઓબ્જેક્ટ એટલે કર્મ. આ કર્મ વાળું સર્વનામ. ભલે કર્મ વાળું સર્વનામ એટલે શું? તો કે બિફોર, એટલે કે વર્તમાન અંતનું રૂપ પ્લસ અધર વર્ડ
પછી એવું હશે સબ્જેક્ટ પછી એના પ્રમાણમાં એટલે કે અહીંયા જે કાલ છે
día de hoy en la panadería, cría panú, rubén, en la calle, tenemos lo que subir. También lo siento presente en ese momento, digo a nadie, si no pasa nada, digo a nadie, si no pasa nada, digo a nadie. Par, continuous mover, continuous present, continuous past, continuous future, todo esto es como se creía panú, y por eso. That's why, perfect mind, perfect present, perfect past, pero si tú no le vas a dar opción, esa, cría panú, pues por donde tú me llegué, V3, ¿verdad? Rest. Thank you.